મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. મોરબી તાલુકાના આમરણ ગામે નજીકથી પસાર થતો ધોરીમાર્ગ ફોરલેન બનાવવાની મંજૂરી મળી હોય, જે નેશનલ હાઈવે બનાવવા સામે આમરણ ગ્રામજનોએ વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. મોરબી તાલુકાના આમરણ ગામ નજીકથી પસાર થતો ધોરીમાર્ગ ફોરલેન બનાવવાની મંજૂરી મળી હોય, જે નેશનલ હાઈવે બનાવવા સામે આમરણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો, જે અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે ગામમાં બાયપાસ કાઢવામાં આવશે તો ચોમાસામાં બધું પાણી ઇન્દિરા આવાસ, ટાટાનગર, ડાયમંડનગર ગામ આખું પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ પેદા થશે. વર્ષ 2017માં ડેમી નદિયા પાટિયા ખોલવાથી આ વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયા હતા, તેમજ 400 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આમરણ ગામે જે ભાદરના પાટિયા પીપળિયા હયાત રોડ છે તે ફોરલેન બનાવવામાં આવે તો કોઈ જાતનો વાંધો નથી, તેમજ હયાત રોડની બંને સાઈડમાં સરકારી ખરાબોની ગામ તળની જમીન આવેલ છે, જેથી કોઈને નુકસાન નથી, તેમજ આમરણ ગામે મેલડી માતાના મંદિરથી ખાચરિયા ગામ સુધીના બાયપાસ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ પ્રાંત અધિકારીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. હાલ સમય થયો છે વિરામ.